મારી એવી સલાહ છે કે જો તમને કોઈની હાર્ટનો આવો કોઈને પ્રોબ્લેમ હોય અને તમને જો ડૉક્ટર સ્ટેન્ડ મૂકવાનું કે બાયપાસ કરવાની સલાહ આપતા હોય તો આ ટ્રીટમેન્ટમાં જવાય, કારણ કે આમાં બીજું કોઈ પણ જાતનું સર્જરિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કોઈ વસ્તુ નથી કે જે તમારે સર્જરી કરવાની આવે. મારું નામ કીર્તન મણિયા છે, મારી ઉંમર 46 વર્ષ છે અને હું ભાવનગરથી આવી ગયો છું. આજથી 6 મહિના પહેલાં મને રૂટીન મારે બ્લડ પેરામીટર્સમાં ચેકિંગ કરતાં મને કોલેસ્ટ્રોલની તકલીફ થતી ને એમાં ફર્સ્ટર ઇન્વેસ્ટિગેશન કરવાથી મને ખબર પડી કે મને હાર્ટનો પ્રોબ્લેમ છે. એ દરમિયાન મને ખબર પડી કે મારી 3 વેન બ્લોક છે. એકમાં મને તાત્કાલિક દવાને એ સમય સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું અને ત્યાંના બધા ડૉક્ટરે મને એ સમયે સલાહ આપી હતી કે તમને આ ઉંમરે થયું છે, તમે બાયપાસ કરાવો તો તમારા માટે હિતવા છે. મારું મન એ સમય તો નહોતું માનતું કે બાયપાસ કરાવું, છતાંય હું બીજા 5-6 સ્પેશિયાલિસ્ટને મળ્યો અને બધાએ મને એ જ સલાહ આપી કે હું બાયપાસ કરાવું, પણ મારું મન એ સમય નહોતું માનતું. પછી મને ક્યાંકથી ખબર પડી કે આવી એક કોઈ ટ્રીટમેન્ટ થાય છે ECP, જે મારો ફ્રેન્ડ છે એમના કાકીએ આ વસ્તુ કરાવી હતી અને એને એનાથી ઘણો બધો ખૂબ જ ફાયદો હતો. અને મારા એક બીજો મારા સાધુભાઈ છે એને આગળથી પણ મને ખબર પડી કે એના ભાઈના કોઈ ફ્રેન્ડને પણ ECP ટ્રીટમેન્ટ કરાવી છે અને એમને ઘણો બધો ફાયદો હતો. એટલે હું ખાસ ECP ટ્રીટમેન્ટ ક્યાં થાય છે તે જાણકારી મેળવી અને ખાસ હું સ્થળને તપાસ કરવા ગયો અને ત્યાં ડૉક્ટરને મળી અને મારી જે કાંઈ પ્રોબ્લેમ્સ હતા અને શું શું મને થઈ રહ્યું હતું એ બધું જાણકારી આપીને ત્યાંના ડૉક્ટરે મને સલાહ આપી કે ભાઈ તું ECP ટ્રીટમેન્ટ કરાવો તમે તો ખૂબ સારું રહેશે. મારી પાસે બીજા એ સમય કોઈ પણ વિકલ્પ નહોતા એટલે મેં ECP ટ્રીટમેન્ટ માટે તૈયારી દર્શાવી અને મેં ચાલુ કરી દીધું ECP ટ્રીટમેન્ટ. પહેલાં 5 દિવસ મને થોડો ફેર લાગ્યો પણ પછી આગળ જતાં મને 15 દિવસ 20 દિવસ જેમ જેમ સમય આગળ ગયો અને 40 સિટિંગ કર્યા મેં ECP ટ્રીટમેન્ટમાં, જેમાં આ લોકો મશીન પર સુરાવી અને તમને એક જાતનું પ્રેશર આપે છે હાથ પગ અને જાંઘ પર, જેથી કરીને તમને તમારું હાર્ટનું નેચરલ બાયપાસ ચાલુ થઈ જાય. આ બધા સિટિંગ કર્યા પછી મારામાં એનર્જી લેવલ ખૂબ જ બધો ફેરફાર થઈ ગયો. ઇવન મારું હાર્ટનો ઇન્જેક્શન રેશિયો હતો એની મેં તપાસ કરાવી તો એ પણ વધી ગયો હતો અને આ ECP ટ્રીટમેન્ટ સાથે મેં મારું કિલેશન પણ ચાલુ કરાવ્યું હતું. જે ક્રિએશન એવી વસ્તુ છે કે જેમાં અમુક ડ્રગ્સ આપી અને હાર્ટની જે વેઇન બ્લોક થઈ હોય તેમાં થોડું ખોલવામાં ચાન્સીસ વધી જાય. એ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ મને વધારે ફાયદો દેખાવા માંડ્યો, કારણ કે આ 2 ટ્રીટમેન્ટ સાથે જ ચાલુ હતી. મારી એવી સલાહ છે કે જો તમને કોઈની હાર્ટનો આવો કોઈને પ્રોબ્લેમ હોય અને તમને જો ડૉક્ટર સ્ટેન્ડ મૂકવાનું કે બાયપાસ કરવાની સલાહ આપતા હોય તો આ ટ્રીટમેન્ટમાં જવાય, કારણ કે આમાં બીજું કોઈ પણ જાતનું સર્જરિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કોઈ વસ્તુ નથી કે જે તમારે સર્જરી કરવાની આવે અને તમને કોઈ પ્રોબ્લેમ થાય એવું કોઈ નથી. આનો રિસ્ક રેશિયો 0 છે અને આના ફાયદા ઘણા બધા છે. તો હું એવી સલાહ આપું કે આવું કોઈ પ્રોબ્લેમ હોય તો એને ECP ટ્રીટમેન્ટ ક્લિનિશિયન માટે જાય. લાઇફસ્ટાઈલ વેલનેસની કેવી લાગી સફર? હું અહીંયા લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટરમાં 41 દિવસ ECP ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો તો મને અહીંયા ખૂબ જ મજા આવી. અહીંનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ છે, સરની સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવે છે. સર આપણા બધા જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એ પણ સોલ્વ કરે છે. જે કાંઈ આપણી સલાહ સૂચન દેવી પડે, આપણે જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય જે સર પાસે લઈને જઈએ કે આપણે વાત કરીએ એ બધાનો અહીંયા સોલ્યુશન થઈ જાય છે. ઇવન સ્ટાફ સાથે પણ ખૂબ જ મૈત્રી ભાવના રહી અને ખૂબ જ મજા આવી. હું જેટલા દિવસ અહીંયા આવ્યો ત્યાંથી મને એમ જ લાગ્યું કે હું કોઈ પણ દવાખાનાની પણ એક કોઈ પણ સારા વેલનેસ સેન્ટરમાં જઈ રહ્યો છું, એ મને ઘડીક મારો ત્યાં 1.5 કલાક આરામથી ટાઈમ પાસ થઈ જાય. તમે કદાચ કોઈને લેવી હોય ટ્રીટમેન્ટ તો એની માટે શું સજેસ્ટ કરો? હું ચોક્કસ એમ સજેસ્ટ કરું કે તમે લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટરમાં તમે ECP ટ્રીટમેન્ટ લેવા જાઓ તો તમને ખૂબ જ ફાયદો હશે, કારણ કે અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે
અને હું અહીંયા પણ એ દરમિયાન જ્યારે હું ઈસી ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો ત્યારે મેં બીજા ઘણા પેશન્ટ જોયા હતા કે જેમને અહીંયા ટ્રીટમેન્ટ લઈ રહ્યો અને તેનામાં પણ મને ખૂબ જ ફાયદો અને પ્રોગ્રેસ દેખાઈ રહ્યો હતો. મારી એવી સલાહ છે કે તમે ઈસી ટ્રીટમેન્ટ માટે ખાસ લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટરમાં એકવાર મુલાકાત અવશ્ય કરો.